નમસ્કાર, વિશેષમાં હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું. પરિણામ પહેલા જ હાર્દિક પટેલના આ મરણાંત ઉપવાસનો અંત આવ્યો. હાર્દિક પટેલે સમાજના આગેવાનોના હાથે પારણા કર્યા, પરંતુ હવે પારણાને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે. અગાઉ આગેવાનોના મનાવણા છતાં પણ પારણા નહોતા કર્યા, પરંતુ 19મા દિવસે અચાનક જ તે પારણા માટે રાજી થઈ ગયો. ત્યારે શું છે આખી પડદા પાછળની કહાની? પરિણામ કંઈ ન મળ્યું, પરંતુ 19 દિવસના ઉપવાસનો અંત ચોક્કસ આવ્યો. સરકાર પોતાની જીત પર અડગ રહી, પરંતુ હાર્દિક સમાજના શરણે પડ્યો. જોકે પારણા બાદ 19 દિવસની લડાઈ બાદ હવે 2019 માટે દિલ્હીની વાટે હોવાના સંકેત ચોક્કસ આપ્યા છે. ઉપવાસનો છેલ્લો દાવ નિષ્ફળ. લોકક્રાંતિના માર્ગે હવે દિલ્હીની વાટ. દિલ્હીની અંદર આ લડાઈ લઈને જઈશું, દિલ્હીની અંદર ઉપવાસ પર બેસીશું. અનામત અને ખેડૂત બાદ હવે હાર્દિકના લોકશાહીના સુર. આ લડાઈ ખાલી હવે અનામત પૂરતી કે ખેડૂત પૂરતી નથી રહી, લોકશાહી બચાવવા માટેની લડાઈ રહી છે. 19 દિવસના નાટક બાદ હવે 2019ના સંકેત. ગાંધી ચિંધ્યા માર્ગે હાર્દિકે ઉપવાસનું નાટક કર્યું. આખરે ગાંધી આશ્રમમાં તેની પૂર્ણાહુતિ કરી. સત્તા હાર્દિક સામે ન ઝૂકી તો સમાજના શરણે થઈ પારણા કર્યા હોવાનું કહી આગેવાનોના નામે ઠીકરા ફોડ્યા અને પડદા પાછળ પોતાની નિષ્ફળતા સ્પષ્ટ રીતે છુપાવતો નજરે પડ્યો. એ પછી સમાજની ખૂબ જ લાગણીઓ હતી, સમાજના ખેડૂતોની ખૂબ લાગણીઓ હતી, અને વારંવાર કહ્યું કે હાર્દિકે હવે પારણા કરી લેવા જોઈએ. સમાજની મુખ્ય સંસ્થાઓના આગેવાનોએ પણ પારણા કરી લેવા માટે અસંખ્ય વાર અમને લોકોને આજીજી પણ કરી અને વિનંતી પણ કરી. આજે 19મા દિવસે સમાજના આગેવાનોના હાથે મેં પારણા કર્યા છે, એટલે કે મેં જે અનિશ્ચિતકાલીન જે ઉપવાસ હતું, આમરણાંત ઉપવાસ, એનો આજે અમે અંત લાવ્યા છે. પારણા બાદ હાર્દિકે પત્રકાર પરિષદ યોજી તે દિલ્હીની વાટ પકડી રહ્યો હોવાના સ્પષ્ટ સંકેત આપ્યા. હાર્દિકે હવે અનામત અને ખેડૂતો માટે નહીં, પરંતુ લોકશાહી માટે દેશભરમાં આંદોલન ચલાવવાનો હુંકાર કર્યો. એટલે કે એ પણ કહી શકાય કે 19 દિવસના ઉપવાસ બાદ હવે 2019ની તૈયારી તે કરી રહ્યો છે. દિલ્હીની અંદર આ લડાઈ લઈને જઈશું, દિલ્હીની અંદર ઉપવાસ પર બેસીશું, અને એ અમે સાબિત કરીને રહેશું કે અમે લોકો હિંસાના માર્ગે નથી. આ 3 વર્ષની અંદર જે લોકોએ અમને બદનામ કર્યા છે, ભારતીય જનતા પાર્ટીના સામાજિક લોકોએ આ કામ કર્યું છે, અમે લોકો 19 દિવસથી શાંતિપૂર્ણ રીતે પોતાના મુદ્દાઓ સાથેની માગણીઓ સાથે ચૂપચાપ બેઠા હતા. 25 ઓગસ્ટે 2018ના રોજ હાર્દિક આરપારની લડાઈ માટે છેલ્લા દાવ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠો, પરંતુ સરકાર હાર્દિક સામે થોડું પણ નમતું મૂકવાના મૂડમાં ન જણાઈ. કોંગ્રેસે પણ હાર્દિકની હોડીમાં બેસી 2019માં નૈયા પાર થાય તેવા પ્રયાસો કર્યા, જોકે તેમાં નિષ્ફળતા મળતી જણાતા જ પેટ્રોલ ડીઝલ નામે રાજનીતિ કરતી નજરે પડી. આખરે છેલ્લો દાવ નિષ્ફળ ગયો ત્યારે હવે લોકક્રાંતિના નામે હાર્દિકે દિલ્હીમાં ઉપવાસની ચીમકી આપી છે. સરકાર સામે હાંફેલો હાર્દિક હવે રાષ્ટ્રીય સ્તરે અસ્તિત્વ જમાવવા સમાજના નામે હવાતિયા મારી રહ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. સરકાર ન ઝૂકી તો હાર્દિક સમાજ સામે ઝૂકી ગયો. આખરે સમાજના આગેવાનોએ હાર્દિકને પારણા કરાવ્યા. જો કે 19 દિવસમાં અનેક વખત સમાજના આગેવાનોએ હાર્દિકના મનામણા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ તે નહોતો માન્યો. પરંતુ અચાનક જ હાર્દિક પારણા કરવા માટે રાજી થઈ ગયો. ત્યારે શું છે પડદા પાછળની કહાની? જોઈએ એક રિપોર્ટ. વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના 19મા દિવસે હાર્દિક પટેલે આખરે પારણા કર્યા. તે પણ ખોડલધામના અગ્રણી નરેશ પટેલ અને ઉમિયાધામના પાટીદાર અગ્રણીઓના હસ્તે. મહત્વની બાબત એ છે કે આ તમામ અગ્રણીઓએ હાર્દિક પટેલ સાથે આ જ વાત કરી હતી અને આવી જ સમજાવટ કરી હતી. તેમ છતાં તે વખતે હાર્દિક પારણા કરવા તૈયાર નહોતો, અને હવે એવું તો શું બન્યું કે તેણે પારણા કરવા પડ્યા.
ઉપવાસની શરૂઆત થઈ ત્યારે હાર્દિકે ઘણી મોટી વાતો કરી હતી. તે સમાજનો હીરો હતો, એક મર્દ છોકરો જે ગમે તે ભોગે નમવા તૈયાર નહોતો. 25 ઓગસ્ટે તેણે ઉપવાસ માટે ઘણી બધી જગ્યાઓની માંગણી કરી હતી. અમદાવાદમાં નિકોલમાં મેદાન માંગ્યું તો તે મેદાન સરકારે પાર્કિંગ માટે અનામત કરી દીધું. સરકારે કોઈને કોઈ કારણસર તેને જગ્યા ન આપી અને અંતે થાકીને તેણે ઘરે જ ઉપવાસ કરવાની જાહેરાત કરી દીધી હતી. સરકારના ઉપવાસ માટે જગ્યાના નકારથી હાર્દિક માટે લોકલાગણી વધારે પ્રબળ બની હતી. અંતે ઘરે ઉપવાસ ચાલુ થયા. તેણે સ્પષ્ટ રીતે માંગ કરી હતી કે તેમની 3 માંગણીઓ છે અને જ્યાં સુધી એ 3 માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તે કોઈપણ રીતે ઝૂકવા તૈયાર નથી. પહેલી માંગણી હતી અલ્પેશ કથિરિયા જે પણ રાજદ્રોહના કેસમાં પકડાયો છે તેની મુક્તિ. બીજી પાટીદાર સમાજના અનામત મળે અને ત્રીજી ગુજરાતના ખેડૂતોનું દેવું સંપૂર્ણ રીતે માફ કરી દેવામાં આવે. પણ આ વખતે સરકાર કોઈ પણ રીતે તેને મચક આપવા તૈયાર દેખાતી નહોતી. ઉપવાસના 5મા દિવસે હાર્દિકે અન્નની સાથે જળનો પણ ત્યાગ કર્યો. પણ હવે સરકાર માટે પરિસ્થિતિ વધારે વિકટ બની રહી હતી. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ વગેરે સ્થળોએ સૌરાષ્ટ્રના ધોરાજી, જેતપુર, જૂનાગઢ, અમરેલી, બોટાદ વગેરે સ્થળોએ અને સાથે સાથ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ જેવા સ્થળોએ લોકો ઠેર ઠેર હાર્દિકના ઉપવાસના સમર્થનમાં કાર્યક્રમ કરી રહ્યા હતા. રોજ સાંજ પડતા કેટલાક સ્થળોએ મહિલાઓ થાળી વિલન લઈને રસ્તાઓ ઉપર સરકારના છાંચા લેવા માટે ઉતરી પડતી હતી. સરકાર હાય હાયના નારા લાગતા હતા. એ ઘડીએ એવું લાગ્યું કે હાર્દિકના ઉપવાસ સરકારને ક્યાંક ભારે ન પડે. રાષ્ટ્રીય સ્તરના કેટલાક નેતાઓ પણ હાર્દિકને મળવા માટે આવી રહ્યા હતા. હાર્દિક રાષ્ટ્રીય સ્તરે એક હીરો બની રહ્યો હતો. અધૂરામાં પૂરું હાર્દિકે તો પોતાની વસિયતની પણ જાહેરાત કરી દીધી. પોતાની પાસે શું શું છે અને જાણે હવે મરણીય બન્યો હોય તેવું વધારે લાગવા લાગ્યું કે હું મરું તો મારી પાસે આટલી સંપત્તિ છે તે મારા પરિવારજનોમાં આ રીતે વહેંચી દેજો. લોક લાગણી હવે વધુ ને વધુ હાર્દિક સાથે જોડાતી ગઈ. એ વચ્ચે જ 8મા દિવસે SP સ્વામી તેમને મળવા માટે ગયા અને અંતે હાર્દિકે તેમની સમજાવટથી જળ લેવાનું પુનઃ શરૂ કર્યું. એ વખતે પાટીદારોની આ જ 6 ધાર્મિક સંસ્થાનોના આગેવાનો હાર્દિકને મનાવવા માટે ગયા. એવું કહેવાયું કે તેઓને હાર્દિકના કેટલાક સમર્થકોએ હાર્દિક વતી કંઈક સંદેશ આપ્યા હતા એટલે તેઓ તે સંદેશ લઈને સરકારને મળવા પણ ગયા. પરંતુ બીજા દિવસે હાર્દિકના રાઇટ હેન્ડ ગણાતા મનોજ પનારાએ જાણે આગેવાનોની મજાક ઉડાવતા હોય તે રીતે તેમ તેમના આગેવાન CK પટેલને ભાજપના એજન્ટ કહ્યા. ક્યાંકને ક્યાંક CK પટેલ ભાજપના એજન્ટ બનીને અમને એવી શંકા છે કે CK પટેલ ભાજપના એજન્ટ બનીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું દેવા માફી અને પાટીદાર સમાજને આરક્ષણની વાતમાં વિલનની ભૂમિકા ભજવતા ના હોય એવો એક ખ્યાલ રાખે. CK પટેલ અને અન્ય સંસ્થાઓ હાર્દિકના સાથીઓના આ વલણથી સદંતર નારાજ થઈ ગયા. CK પટેલે તો જાહેરાત પણ કરી દીધી કે હાર્દિક અને પાસ જ્યાં સુધી હવે લિખિતમાં કોઈ વાત નહીં આપે ત્યાં સુધી તેઓ તેમની સાથે કોઈ પણ વાત કરવા માટે પણ તૈયાર નથી. સંસ્થાઓ આજ પછી કોઈ પણ જાતની વાર્તાલાપમાં સરકાર સાથે પડશે નહીં. એનું કારણ એ છે કે આની સાચી ખોટી વાતો સમાજમાં ચાલ્યા કરે છે એટલે હવેથી જો સમાજના આગેવાનોને આ કામની અંદર આગળ સરકાર સાથે દરમિયાનગીરી કરવાની યુવાન મિત્રો ઈચ્છતા હોય તો આજ પછી લેખિતમાં જો વાત કરવામાં આવશે અને પાકા કન્ફર્મેશન પછી જ સમાજની સંસ્થાઓ સરકારમાં રજૂઆત કરશે. આ તરફ સરકાર તો હજુ પણ મચક આપવા માટે તૈયાર નહોતી. એવામાં બીજો પ્રયાસ કર્યો ખોડલધામના નરેશ પટેલે. નરેશ પટેલની એવી છાપ છે કે જ્યાં સુધી બધું ગોઠવાઈ ગયું ન હોય ત્યાં સુધી નરેશ પટેલ કોઈ મુદ્દામાં પડતા નથી. તેઓએ જાહેરાત કરી કે હાર્દિક અને સરકાર બંને ઈચ્છે તો તેઓ મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા તૈયાર છે. બીજા દિવસે તેઓ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા પણ જાણે આ વખતે તેમની પણ પ્રતિષ્ઠાને ડાઘ લાગી ગયો.
હાર્દિકે તેમની વાત પણ ન માની અને કહ્યું કે સરકાર માંગણીઓ ન સ્વીકારે તો ઉપવાસ પૂર્ણ નહીં થાય. પણ કોણ જાણે શું સૂચ્યું કે નરેશ પટેલના જતાની સાથે જ પાસે જાહેરાત કરી કે હાર્દિકની તબિયત વધારે લથડી છે એટલે તે સ્વેચ્છાએ હોસ્પિટલમાં દાખલ થવા તૈયાર થયો છે. અને થોડીક જ વારમાં હાર્દિક સરકારની એમ્બ્યુલન્સમાં સરકારની સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. અમરનાથ ઉપવાસ કરનારને કદાચ મરવાની બીક લાગી ગઈ હોય તેવું લાગ્યું. દાખલ થતાની સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું કે હવેથી આ અમરનાથ ઉપવાસ નથી, આ માત્ર ઉપવાસ છે. કેમ કે અમરનાથ ઉપવાસમાં સરકાર જબરદસ્તી હોસ્પિટલ લઈ જાય તો સમજી શકાય, પણ અમરનાથ ઉપવાસમાં કોઈ સ્વેચ્છાએ તબિયત લથડતા દાખલ ના થાય. ઉપવાસ કરનારની તબિયત લથડે તો સરકાર પર દબાણ વધવું જોઈએ, પોતાની ઉપર બચવાનું નહીં. એ તો ઠીક, પરંતુ આ ઘટનાની સાથે ખોડલધામ અને ઉમિયાધામ વચ્ચે તિરાડ સ્પષ્ટ ઉભરીને આવી. ઉમિયાધામના જયરામ પટેલ અને સીકે પટેલ જેવા આગેવાનોએ સ્પષ્ટ કહ્યું કે ખોડલધામના નરેશ પટેલ તે લોકો સાથે ચર્ચા કર્યા વગર જ હાર્દિકને મળવા માટે ગયા હતા અને તેમની કોઈ સલાહ લેવામાં નથી આવી, એટલે તેઓ નરેશ પટેલની સાથે રહીને સરકાર સાથે કોઈ વાતચીત કરવાના પક્ષમાં નથી. પાટીદારોની સંઘશક્તિ હવે વિરમ થતી લાગી. આ દરમિયાનમાં હાર્દિકે કહ્યું, તને સરકાર પર ભરોસો નથી એટલે તે સોલા સિવિલ હોસ્પિટલમાંથી એસજીવીપી હોસ્પિટલમાં શિફ્ટ થઈ ગયો. ત્યાં પણ તેને શરદ યાદવ સહિતના ઘણા રાષ્ટ્રીય નેતાઓ મળવા માટે આવતા ગયા, જોકે કોઈએ પાટીદાર અનામત બાબતે કોઈ સ્પષ્ટતા કરી નહીં, પરંતુ લોકોની લાગણી ઓછી થતી દેખાઈ. હાર્દિકને લાગ્યું કે હોસ્પિટલમાં દાખલ થઈને થોડુંક કાચું કપાઈ ગયું છે. તેણે ફરી જાહેરાત કરી કે ભલે હોસ્પિટલમાં હોઈએ પરંતુ ઉપવાસ તો હજુ ચાલુ છે, એટલે ધમ પછાડા કરીને હોસ્પિટલથી ફરી રજા લીધી અને હવે ફરીથી ઘરે જઈને ઉપવાસની જાહેરાત કરી. આ વખતે વધારે મોટું મંડપ બનાવડાવ્યું, કદાચ એને આશા હતી કે વધારે લોકો જોડાશે, પરંતુ તેના હોસ્પિટલમાં સ્વેચ્છાએ જવાથી લોક લાગણીમાં જે ઊટ આવી હતી તેને હાર્દિક પારખી શક્યો નહીં. હાર્દિકના પાછા આવ્યા બાદ આ વખતે લોક લાગણી ઘણી ઓછી થઈ ગઈ હતી. હોસ્પિટલ જતા પહેલા જેમ લોકો થાક્યા વગર રોજ સાંજ પડે થાળી બિલલ લઈને સરકારના છાજિયા લેવા નીકળી પડતા હતા, તે લગભગ બંધ થઈ ગયું. રામધૂન પણ ગણ્યા ગાંઠ્યા ગામમાં જ બોલાવા લાગી. હવે તેના માટે લોકોની લાગણી સ્પષ્ટ રીતે ઘટી હતી. આવા સંજોગોમાં હાર્દિકને સમજાઈ ગયું કે આ ઉપવાસ નિષ્ફળ નીવડ્યા છે, પરંતુ હવે તેમાંથી માનભેર બહાર નીકળવાનો રસ્તો કાઢવું જોઈએ. હવે સીકે પટેલને ભાજપના એજન્ટ કહેનાર મનોજ પનારા ઉમિયાધામ જઈને તમામ આગેવાનોને પગે પડીને માફી માંગી આવ્યા અને ભેગા થઈને હાર્દિકને ઉપવાસ પૂરા કરવાનું આહવાન કરવા આજીજી કરી. નેતાઓએ પણ માન રાખ્યું. બધાએ ભેગા થઈને હાર્દિકને મળીને કહ્યું કે હવે પાણા કરી લો અને પછીથી સરકાર સાથે વાત ભેગા મળીને કરવામાં આવશે. જે હાર્દિક પહેલાં કોઈની વાત માનવા તૈયાર નહોતો તેણે પણ તૈયાર સ્ક્રિપ્ટ પ્રમાણે એક પણ માગણી પર સરકાર સાથે કોઈ વાટાઘાટો કે આશ્વાસન વગર પાણા કરી લેવા તૈયાર થઈ ગયો. સરકારને પણ હાશકારો થયો કે ચાલો આ વ્યક્તિ પહેલી વખત કોઈ પણ મંચક આપ્યા વિના તેઓ બાજી જીતી ગયા, ઉપવાસે અંતે પાણા કરી લીધા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. છેલ્લા 3 વર્ષથી રાજ્યમાં પાટીદાર અનામતની માંગના મુદ્દાએ જોર પકડ્યું છે. આંદોલનમાં લઈને અનેક અત્યાર સુધીમાં રાજકીય ઉતાર ચઢાવ પણ આવ્યા, પરંતુ સવાલ એ છે કે શું જે લોકોને અનામત મળી તેઓ સદ્ધર થયા છે ખરા કે પછી અનામતના નામે માત્ર રાજકારણ થઈ રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી હાર્દિક નામના આ વ્યક્તિએ ગુજરાતમાં અનામત આંદોલનની આગ એવી લગાડી કે સોશિયલ મીડિયા હોય કે ટીવી હોય કે પછી ન્યૂઝ પેપર, ચર્ચા જબરદસ્ત થઈ રહી છે કે અનામત હોવું જોઈએ કે નહીં. લોકો આમને સામને આવી ગયા છે અનામતની વિરુદ્ધ અને અનામતની તરફેણમાં તેમના મત આપવા. સોશિયલ મીડિયામાં રોજની હજારો કમેન્ટ્સ આજે પણ ચાલુ છે. અનામત લગતી શોર્ટ ફિલ્મ પણ બનવા લાગી. એટલું જ નહીં, અનામતની સાઇડ ઇફેક્ટ્સથી લઈને અનામત ખરેખર કોના મતમાં છે, કોના હિતમાં છે, અનામતથી શું કોઈ એક સમાજને ફાયદો થઈ રહ્યો છે કે નહીં, થયો તો કેટલો થયો કે પછી અનામત પર રાજકારણ જ થઈ રહ્યું છે, આવા તમામ મુદ્દાઓ પર રોજેરોજ ગરમાગરમ ચર્ચાઓ થાય છે.
પછી પાનનો ગલ્લો હોય, શેરી હોય કે મહોલ્લો હોય કે સોસાયટી, દરેક કે દરેક વ્યક્તિએ ક્યારેક તો જાણે કે અજાણે આ ચર્ચા અચૂક કરી હશે કે કરતા હશે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જે અનામતના મુદ્દાએ દેશના 80ના દાયકાથી દેશમાં આગ લગાડી, તે આગ આજે પણ ભભૂકી રહી છે. ફર્ક માત્ર એટલો છે કે રાજ્ય બદલાય છે, ચહેરાઓ બદલાય છે, પરંતુ નથી બદલાતી અનામતની માંગ. એટલે કે આજના યુગમાં અનામત હોવું જોઈએ કે નહીં તેની ચર્ચા વધુ થઈ રહી છે. કારણ કે પાટીદાર અનામતની માંગ જ્યારથી ઉઠી છે ત્યારથી પાટીદાર સમાજમાં પણ બે અલગ અલગ વિચારોએ જન્મ લીધો છે. એક એવી પણ ભીતિ સતત સેવાતી રહી છે કે અનામતને કારણે ક્યાંક વર્ગ વિગ્રહ ફાટી ના નીકળે. કારણ કે 50 વર્ષથી અનામત મળી હોવા છતાં પણ આજે ના તો દલિતો સંપૂર્ણપણે અનામતથી ખુશ છે કે ના તો ઓબીસી. તો પછી અનામત જે મળી તેનો લાભ કોણ લઈ ગયું? અનામત મળવા છતાં પછાત વર્ગના લોકો કેમ આજે પણ પછાત રહી ગયા? કારણ કે અનામત તો છે, તે માટે વર્ષોથી પછાત વર્ગોને નાણાં પણ ફાળવાય છે જેથી તેઓ સમાજના અન્ય વર્ગના લોકોથી છેટા ના રહી જાય. તો શું પછાત વર્ગ કે જેઓ અનામત ધરાવે છે શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મેળવવા માટે, નોકરી મેળવવા માટે, પ્રમોશન લેવા માટે તેઓ અડધી સદી વટાવી ગયા બાદ પણ કેમ પછાતના પછાત છે? શું આ અંગે કોઈ પણ સરકારે કે આયોગે સર્વે કર્યો ખરો? શું આવો કોઈ પ્રામાણિક રીતે સર્વે ન થઈ શકે ફરી એકવાર કે અત્યાર સુધીમાં કુલ કેટલા રૂપિયા દેશમાં અનામત પાછળ ખર્ચાયા અને તેનો મહત્તમ લાભ કોણે કોણે લીધો? શું તેનાથી જે તે સમાજનો ખરેખર સામાજિક અને આર્થિક રીતે ઉદ્ધાર થઈ શક્યો છે ખરો, કે પછી આ નાણાં ગેરમાર્ગે જ વપરાયા કર્યા, કે પછી અબજો રૂપિયા ચાઉં થઈ ગયા, કોઈની તિજોરીમાં ભરાઈ ગયા, લાભ માત્ર કેટલાક નેતાઓને જ થયો છે, અનામતના નામે કોઈ મોટી ગેમ રમાઈ રહી છે, આવા આરોપો થવા સ્વાભાવિક છે અને ભૂતકાળમાં સમયાંતરે થયા પણ હશે. પરંતુ 130 કરોડના દેશમાં કોઈને કોઈની પડી નથી તેમાં ગંભીર બાબતોનું પ્રામાણિક રીતે કોઈ ઉકેલ લાવવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. અનામત પર હિન્દી અને ગુજરાતીમાં ફિલ્મો પણ બની છે. આવી ફિલ્મોએ આડકતરી રીતે અનામત માંગનારા વ્યક્તિઓ અને વિવિધ સમાજને વિચારવા મજબૂર પણ કર્યા છે કે આખરે અનામત દેશ હિતમાં છે કે પછી રાજકીય પક્ષો વર્ષોથી અનામત નામે રમત રમી મતનું રાજકારણ રમી રહ્યા છે. હાર્દિક પટેલ નામનો વ્યક્તિ કે જેની ઉંમર માત્ર 24-25 વર્ષની જ કહેવાય છે, તેણે અનામત મેળવવા જેટલા ધમપછાડા કર્યા તેટલા કદાચ આજ દિન સુધી કોઈએ નહીં કર્યા હોય. જય જવાન. થયું છે એવું કે સરકારને ભીસમાં લેવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ આજ દિન સુધી પાટીદારોને અનામત મળી શકી નથી કે મળે તેવું લાગતું પણ નથી. કારણ કે સરકાર દર વખતે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આગળ ધરી 49%થી વધુ અનામત ન આપી શકાય તે મુદ્દાને આગળ ધરી દે છે. તો કોંગ્રેસ પણ કાયદાકીય બાબત હોવાથી હવે પાટીદારોને અનામત શક્ય કઈ રીતે છે તેનો ફોડ પાડી શકતી નથી. ભલે કોંગ્રેસ પાસે કાયદાકીય ધુરંધરોની ફોજ હોય, ખેર આજે હાર્દિકે પારણા કરી લીધા એ મુદ્દે કે અનામત મેળવવા જીવતા રહેવું જરૂરી છે, લડત લડવા સ્વસ્થ રહેવું જરૂરી છે. કારણ કે પાટીદારોને હાર્દિકે ખરેખર અનામત અપાવી હશે તો સરકારથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની લડત લડવી પડશે અને આ લડતમાં અનામત મેળવવા કરતા રાજકારણ વધુ રમાઈ રહ્યું છે. રાજ રમતમાં કોણ ફાવે છે તે કહેવું મુશ્કેલ છે. સમીર શુક્લ, News 18 ગુજરાતી, અમદાવાદ.
તો આ સાથે જ વિશેષમાં હાલ બસ આટલું જ. આવતીકાલે એક મહત્વના વિશેષ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.